આજે દેશમાં કેશલેસ અને ડિજિટલ ઇન્ડિયાની વાતોએ જોર પકડ્યું છે, ત્યારે આજના યુવાનો ડિજિટલાઇઝેશનના આધારે જુદી જુદી ખરીદીઓ ઓનલાઈન કરતા હોય છે. સાથે સાથે ફ્રોડ કોલના આધારે આજકાલના લોકો છેતરાઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં રહેતા એક સગીર યુવકને તેના મોબાઈલ નંબર પર એક અજાણી મહિલાનો ફોન આવ્યો હતો અને તેને સ્માર્ટફોન માટેની સસ્તી ઓફર આપી હતી અને કહ્યું હતું કે તમારા માટે એક સસ્તી ઓફર છે. મી નોટ 7 પ્રો નામનો ફોન બજારમાં 15,000થી વધુની કિંમતનો મળે છે. અમે તમને માત્ર 4,700 રૂપિયામાં આપીશું. તેવું કહેતા સગીર યુવક લલચાઈ જતા તારીખ 17/7/19 રોજ ઓર્ડર નોંધાવ્યો હતો, જેથી ધનસુરા પોસ્ટ ઓફિસમાં તારીખ 24/7/19 રોજ મોબાઈલનું પાર્સલ આવ્યું હોવાનું જાણ યુવકને થતાં યુવકે 4,700 રૂપિયા ભરી પાર્સલ છોડાવ્યું હતું. પરંતુ યુવકને ખબર ન હતી કે તેના પૈસા પાણીમાં પડી જવાના છે. જેવું તેને પાર્સલ ખોલ્યું તો પાર્સલમાંથી જૂનો બેલ્ટ અને વોલેટ નીકળતા યુવકને રોવાનો વારો આવ્યો છે. જો કે યુવક હિંમત કરી મીડિયા સામે આવી બીજા લોકો આવી રીતે ના છેતરાય અને જાગૃત બને તેવી અપીલ કરી છે. રાકેશ ઓડ, ZSTV, અરવલ્લી. મારું નામ વિજય છે, ખાંટ વિજય વિઠ્ઠલભાઈ. હું ધનસુરાનો છું અને મને મારો જીઓ ફોન છે સાદો, એના ઉપર ફોન આવ્યો કે તમારે ઓફર લાગી છે મોબાઈલનો. તે મેં બજાર MI કંપનીમાં બોલે છે એમ કહ્યું એમને કે બજારમાં 15,000 ભાવ છે, એ તો મને 4,700 રૂપિયામાં મળે છે. મારા જોડે ફોન નહોતો, મારે જરૂર હતું તે ફોન મેં મંગાવ્યો અને એમને પણ ઓર્ડર બુક કર્યો. પછી મેં ફરી કોલ કર્યો કે ક્યારે આવશે ફોન, તે એમને એમ કીધું કે 4-5 દિનમાં આવશે. તે 4-5 દિનમાં પણ ના આવ્યો. ત્યાર પછી મેં ફરી કોલ કર્યો, તેમણે કીધું બે દિવસ જ લાગશે. તે એ પછી ફરી કોલ કર્યો મેં, તે કે આવી ગયો છે તમારો મોબાઈલ, લઈ લો. તે હું લેવા ગયો, ત્યાંનું લઈને પછી હું આ પોસ્ટ ઓફિસમાં લેવા ગયો. પોસ્ટ ઓફિસવાળાએ સહીબાઈ કરી મોબાઈલ આપ્યો મને. કેટલા પૈસા ભર્યા હતા? 4,700 રૂપિયા આ નીકળ્યું. બેલ્ટ અને વોલેટ પેલું આવે છે ને, વોલેટ નીકળ્યું. મેં ફરી કોલ કર્યો મેં, તો એ કહે છે એમને એમ કીધું મને કે તમારે ભૂલથી થઈ ગયું હશે, બાકી આ ના મોકલીએ. હું કે કંપનીવાળા આવું કરે ભૂલથી, છેતરપિંડી કરે છે. શું કેવું થાય તમારા લોકોને, શું મેસેજ આપો? આ તો મારા જોડે ભૂલ થઈ, કોઈક ગરીબ હોય તો શું કરે. એ મેં 5,000 રૂપિયા લાવ્યા ક્યાંથી? આ તો હું લાવ્યો, એ તો બીજું ક્યાંથી લાવે?